नमस्कार विद्यार्थी मित्रों, कोरोना महामारी वच्चे सर्जायेल लॉकडाउन की परिस्थिति ने लीधे तक्षशिला विद्यालय द्वारा ऑनलाइन शैक्षणिक कार्यक्रम नु आयोजन करेल छे, जेमा हूँ आपनु स्वागत करू छु। विद्यार्थी मित्रों, आज आपणे धोरण 10 विषय सामाजिक विज्ञान प्रकरण नंबर 3 मां भारतनो सांस्कृतिक वारसो शिल्प अने स्थापत्य मां रथ मंदिरों विषे अपने चर्चा करीशुं। विद्यार्थी मित्रों, अगौ लैक्चर नंबर 7 नी अंदर आपणे जे बांधकामनी जे चर्चा करी, जे गुफाओ गुफा स्थापत्य जे मानव निर्मित एक कला सौंदर्य जेनी आपणे ओळख मेळवी, आजे लैक्चर नंबर 8 नी अंदर रथ मंदिरों विषे आपणे अभ्यास करीशुं। तो विद्यार्थी मित्रों, तमे जाणता हशो के आ जे रथ मंदिरो छे ए पत्थरमांथी बनावामां आवता हता। तमे ए पण जाणता हशो कि पत्थरमांथी मंदिर होय के पछी मस्जिद होय, आ बनावानी कला एटले सम्राट अशोके शरू करेली कला। विद्यार्थी मित्रो, दक्षिण भारतमां एक ज पत्थरमांथी बहु बुद्धिमागी ने एवुं काम छे, समजजो। एक ज पत्थरमांथी के पछी एक ज खड़कमांथी कोतरीने बनावेल जग विख्यात मंदिरो ए पल्लव युगनी आगवी ओळख गणाय छे। तमने समज मळी गई हशे के दक्षिण भारतनी आपणे वात करी रह्या छे, जेमां एक ज पत्थर होय के पछी एक ज खड़क होय एने कोतरीने एमांथी मंदिर बनावू, ए तो पल्लव युगनी आगवी ओळख छे। विद्यार्थी मित्रो, આવા જગ વિખ્યાત જે મંદિરો આવેલા છે એ મંદિરોની જો આપણે વાત કરીશું તો કાંચીનું કૈલાસનાથનું મંદિર અને વેંકટ પેરુમલનું મંદિર એ કલા સ્થાપત્યનું શ્રેષ્ઠ ઉદાહરણ ગણાય છે। મહાબલીપુરમનો મંડપ હોય અને મહાબલીપુરમના રથ મંદિરો હોય, વિદ્યાર્થી મિત્રો, આ રથ મંદિરો એ જગ વિખ્યાત રથ મંદિરો જ, જેનું નકશીકામ, જેનું કોતરણીકામ, જેનું બાંધકામ અને જેના માટે જે જગ્યા પસંદ કરવામાં આવેલી છે, એ જગ્યા એ વખતના શિલ્પીઓ અને એમની સૂઝબૂઝ અને એમની આવડતનું એક આગવું સ્થાન ધરાવે છે। તો આ મહાબલીપુરમનો મંડપ અને મહાબલીપુરમના રથ મંદિરો વિશ્વવિખ્યાત છે। વિદ્યાર્થી મિત્રો, દરેક મંદિર એક જ ખડકને કાપીને બનાવવામાં આવ્યા છે। તમે જુઓ છો, કોઈ પણ જે ધાર્મિક જે આસ્થાનું પ્રતીક સમાન જે મંદિર છે, અને વિદ્યાર્થી મિત્રો, આ મંદિરને બનાવવા અને એમાં ખાસ કરીને વિશેષ બાબત ત્યાં આપણને ધ્યાન દોરે છે કે આ જે મંદિરો છે, જે મંદિરોની આપણે અગાઉ વાત કરી, આ જે બધા મંદિરો છે એ એક જ ખડકને કાપીને એ બનાવવામાં આવ્યા છે। તો તમે હવે વિચાર કરો કે એ ખડક અને અથવા તો એ જે પથ્થર છે એ કેવો વિશાળ કદનો પથ્થર હશે, અને એમાંય પાછા જે કલા રસિકો છે, જે શિલ્પીઓ છે, એમની બુદ્ધિ એ કેટલું બધું ગહન અધ્યયન માગી લેતી હોય છે। વિદ્યાર્થી મિત્રો, જે રથ મંદિરો બનાવવામાં આવ્યા છે, આ રથ મંદિરો એ પાંડવોના નામ પરથી એમના નામ રાખવામાં આવ્યા છે। તમે જાણતા હશો, તમે પાઠ્યપુસ્તકની અંદર પણ જોયું હશે, સૌથી જે મોટું મંદિર છે એ ધર્મરાજના નામનું છે। સમજો, જે રથ મંદિરો દક્ષિણ ભારતની અંદર જે પલ્લવ રાજાઓના સમયગાળા દરમિયાન જે રથ મંદિરો એક ખડક કે એક જ પથ્થરને કાપીને એમાંથી નિર્માણ પામ્યા છે, આ રથ મંદિરોને કોના નામ આપવામાં આવ્યા હતા? તો તમે કહી શકશો કે એ પાંડવોના નામ પરથી એમના નામ રાખવામાં આવ્યા હતા। સૌથી જે મોટું મંદિર છે, સૌથી મોટું રથ મંદિર છે તે ધર્મરાજના નામનું છે, જ્યારે સૌથી જે નાનું રથ મંદિર છે એ દ્રૌપદીજીના નામનું છે। વિદ્યાર્થી મિત્રો, આ હતા આપણા રથ મંદિરો। હવે આપણે મંદિર સ્થાપત્યની વાત કરીશું। તો મંદિર સ્થાપત્ય, મંદિર એટલે આસ્થાનું પ્રતીક, જેમાં દેવી દેવતાના મૂર્તિઓની સ્થાપના કરવામાં આવે છે અને ધર્મના આસ્થા સ્વરૂપે, એક ધર્મના પ્રતીક સ્વરૂપે એ મંદિરોની અંદર જે દેવી દેવતાની જે મૂર્તિઓ સ્થાપિત કરવામાં આવે છે તેની પૂજા આરાધના કરવાની પરંપરા બહુ પહેલેથી ચાલી આવે છે। વિદ્યાર્થી મિત્રો, એક ઊંચી પીઠિકાઓ ઉપર, સમજો, ઊંચી પીઠિકાઓ ઉપર સીડીઓવાળા અને શિખરબદ્ધ મંદિરો આપણને જોવા મળે છે। ગર્ભગૃહની આસપાસ
પ્રદક્ષિણા પથ રાખવામાં આવતો હતો. ગર્ભગૃહ એટલે જે મંદિરનું પ્રવેશ દ્વાર, પછી આપણે અંદર એન્ટર થઈએ છીએ, પ્રવેશી છીએ, અને જ્યાં દેવી દેવતાની જે મૂર્તિ જ્યાં સ્થાપિત કરવામાં આવેલી છે તે ભાગ એટલે કે ગર્ભગૃહ, અને એ ગર્ભગૃહની આસપાસનો જે ભાગ છે ત્યાં ગાડી એ પ્રદક્ષિણા એટલે પ્રદક્ષિણા પથ રાખવામાં આવતો હતો. પથ એટલે રસ્તો. તો વિદ્યાર્થી મિત્રો, જે તે દેવી દેવતા અથવા તો પવિત્ર જે સ્થળ છે એ જમણી બાજુ રહે એ પ્રમાણે એની આજુબાજુ ચારે તરફ જે ફરવાનો જે માર્ગ છે જેને આપણે પ્રદક્ષિણા પથ કહીએ છીએ, તો આવી રીતે એ મંદિરોનું બાંધકામ એ રીતે કરવામાં આવે છે કે એને ગર્ભગૃહની આસપાસ એક પ્રદક્ષિણા પથ પણ રાખવામાં આવે છે. તો આ મંદિર સ્થાપત્યની જ્યારે આપણે વાત કરીએ છીએ ત્યારે ભારતમાં એવા તો કયા મંદિરો છે જે જગ વિખ્યાત મંદિરો છે? તો વિદ્યાર્થી મિત્રો, જબલપુરનું ભૂમરાનું શિવ મંદિર તમે અહીંયા બોર્ડમાં પણ જોઈ શકો છો, તમે તમારા પાઠ્યપુસ્તકની અંદર પણ જોવું હોય તો જોજો, ત્યાં ઘણી બધી સરસ રીતે માહિતી આપવામાં આવેલી છે. તો જબલપુરની અંદર ભૂમરાનું શિવ મંદિર, દક્ષિણ ભારતનું બીજાપુરનું લારખાનાનું મંદિર, એવી જ રીતે નાલંદા એટલે કે સુલતાનગંજની ભગવાન બૌદ્ધની તામ્ર મૂર્તિઓ, જે તાંબામાંથી બનાવવામાં આવેલી જે મૂર્તિઓ છે એ તામ્ર મૂર્તિઓ, તથા મથુરાના જે જૈન મંદિરો છે, આ શિલ્પ સ્થાપત્ય કલાની દ્રષ્ટિએ અદ્વિતીય સ્થાન ધરાવે છે. તમને નવાઈ તો એ લાગી હશે કે વિદ્યાર્થી મિત્રો, આ બધા જે મંદિરો છે એ એક જ ખડકને કાપીને બનાવવામાં આવતા હતા. ત્યાર પછી આપણે જે પલ્લવ રાજાની જે રાજધાની થુંજાવુર તમિલનાડુમાં આવેલી છે એની અંદર બૃહદેશ્વરનું એક વિશાળકાય મંદિર બનાવવામાં આવેલું છે. વિદ્યાર્થી મિત્રો, આ જે મંદિર છે એનો સમયગાળો ઈસવીસન 1003 થી 1010 સમયગાળાની અંદર નિર્માણ પામ્યા હોવાનું જાણવા મળે છે. પલ્લવ રાજાના સમયગાળા દરમિયાન એ પલ્લવ રાજા પૈકીના રાજ પ્રથમે આ મંદિરનું નિર્માણ કરાવ્યું હતું. વિદ્યાર્થી મિત્રો, આ મંદિર ભગવાન શિવનું હોવાના કારણે તેમને બૃહદેશ્વરના મંદિરના નામથી પણ ઓળખવામાં આવે છે. તો આ મંદિરનું નિર્માણ રાજ પ્રથમે કરાવ્યું હતું. વિદ્યાર્થી મિત્રો, ખાસ નવાઈની વાત તો એ છે કે આ મંદિરની જે લંબાઈ તમે જોશો તો જમીન ઉપર 500 ફૂટ સુધી આ જમીન વિસ્તરાયેલું છે, એની લંબાઈ છે. ત્યારબાદ 250 ફૂટ એની પહોળાઈ છે, અને લગભગ 200 ફૂટ એટલે કે જમીનથી 200 ફૂટ ઊંચાઈ ધરાવતું આ મંદિર જગ વિખ્યાત મંદિરો પૈકીનું આ એક મંદિર છે. નવાઈની વાત તો એ છે કે વિદ્યાર્થી મિત્રો, આ મંદિરનો પડછાયો ક્યારે જમીન ઉપર પડતો નથી. વિદ્યાર્થી મિત્રો, રાજ પ્રથમે બંધાવેલું હોવાના કારણે આ બૃહદેશ્વરના મંદિરને રાજેશ્વરના નામે પણ ઓળખવામાં આવે છે. ત્યાર પછી આપણે દક્ષિણ ભારતની અંદર આવેલા જે મંદિરો છે આ મંદિરોના ગોપુરમની આપણે વાત કરીશું. વિદ્યાર્થી મિત્રો, તો ગોપુરમ એટલે શું? નવાઈ લાગશે તમને જાણીને કે ગોપુરમનો અર્થ શું થાય. તો ગોપુરમનો અર્થ થાય છે મંદિરનું પ્રવેશ દ્વાર. આ પ્રવેશ દ્વાર દૂર દરાજના ક્ષેત્રોમાંથી આવતા કલા રસિકો, પર્યટકો દૂરથી નિહાળી અને મંત્રમુગ્ધ બની જતા હતા એવા દક્ષિણ ભારતના મંદિરના ગોપુરમ રાખવામાં આવતા હતા. વિદ્યાર્થી મિત્રો, મંદિરો કરતાં મંદિરોનું જે ગોપુરમ છે એને નિહાળવા માટે પર્યટકો એ વિશેષ માત્રામાં એકત્રિત થતા હતા. એવી જ રીતે જગ વિખ્યાત મીનાક્ષી મંદિર, ભારતનું સૌથી મોટામાં મોટા મંદિરોમાં મીનાક્ષી મંદિર, એવી જ રીતે દક્ષિણ ભારતના જે મંદિરો છે 13 માળના ગોપુરમ ધરાવતા હતા. આવા જે મંદિરો, એ જગ વિખ્યાત મંદિરો, એ જમીનના ઘણા બધા વિસ્તારની અંદર પથરાયેલા, એમની ઊંચાઈ પણ એટલી રાખવામાં આવતી હતી. આવા મંદિરોનું નિર્માણ એ આ પલ્લવ રાજાના સમયની અંદર એ નિર્માણ પામ્યું હતું. અસ્તુ.